વલસાડ જિલ્લાની ધરમપુર સબ જેલમાં એક આરોપીએ જેલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા ગઈ હતી. ધરમપુરની સબ જેલમાં છેલ્લા 3 મહિનાથી હત્યાના ગુનામાં બંધ કેદીએ જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ધરમપુર મામલતદાર, DYSP, CPI સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે ત્યારબાદ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે મૃતક યુવતીના મંગેતર દીપક વાઘમારેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે છેલ્લા 3 મહિનાથી આરોપી દીપક વાઘમારે ધરમપુરની સબ જેલમાં બંધ હતો, જેણે કોઈ અગમ્ય કારણોસર જેલમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આમ મંગેતરના હત્યારા દીપક વાઘમારે પણ જેલમાં જ ગળે ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લેતા હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુકામ નિરક્ષિત કુકુનિયા ગામ ફળીરાસપાડા, ત્યાંનો હું સરપંચ તરીકે છું. જ્યારે પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી કે તમારો આરોપી ફાંસો ખાધો છે, પછી એમના તમામ ગામના આગેવાન, વડીલો, સરપંચ તથા ડેપોઝિટ સરપંચ અને આજુબાજુના ગામો અમે ગાડી લઈને કપરાડા પોલીસે અમને બોલાવ્યું. ત્યાંથી મળીને ડાયરેક્ટ અમે ધરમપુર આવ્યા. ધરમપુર આવતામાં અમને ડાયરેક્ટ પોલીસ ખાતાએ અમને બતાવવામાં આવ્યું કે તમારો ફાંસો જેલમાં તમારો આરોપી છે તે તમે જો. ત્યારે અમને શંકાસ્પદ લાગે છે કેવી રીતે, કે એકલો જ હોય તો ઠીક છે, પણ બે આરોપી હતા. બે આરોપીમાંથી પહેલાંને તો ખબર પડી જાય કે ફાંસો ખાતી પહેલાંને ખબર પડે કે ખરેખર પેલા હાલચાલ તો થઈ જાય ને, એટલે અમને એ શંકાસ્પદ છે. એટલે ખરેખર અમને સાચી માંગ હોય જોઈએ પોલીસ સ્ટેશન કઈ રીતે આરોપી મરી ગયો એ અમને સાચી સલાહ જોઈએ. ઉપર સુધી એની તપાસ થવી જોઈએ અને એ મારી માંગ છે. કેટલા સમયથી આ જેલમાં? 3 કે 3.5 માસ થયા ત્યારથી જેલમાં આવતો. એટલે અમને તો એવી શંકા છે પાછી કે પોલીસ સ્ટેશન એક વખત જેલમાં મૂકે એટલે એનો કમરનો જે આવે દોરો એ બી કાઢી લે, પછી એની દોરી કાંઠી લાવી અને કઈ રીતે મરી શકે એમ એકલો માણસ. યોગ્ય તપાસ થવી જોઈએ પોલીસ સ્ટેશનથી અને એની મારી માંગ છે અને સાચી હકીકત મળવી જોઈએ મને. ધરમપુર ખાતે જે સબજેલ આવે છે તે સબજેલમાં કપરાડા પોલીસ સ્ટેશન 1/39/2019 IPC 302 કલમના આરોપી દીપક મોતીરામ વાઘમારે, જે તારીખ 6/11/2019 આ ગુનાના કામે જેલમાં હતો, તેણે ગઈ રાત્રે 1 વાગ્યાથી આજે સવારે 6:20 દરમિયાન જે સબજેલ છે એની બેરેક નંબર 1 જાતે ગળે ફાંસો થઈ અને મરણ થયું. સર, આગળની કઈ રીતની તપાસ છે? આની જે તપાસ છે, આજે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબે ઇન્ક્વેસ્ટ પંદામો વગેરે કાર્યવાહી કરેલ અને હવે જે લાસ્ટ છે એને પંદામો કરી અને પોસ્ટમોર્ટમ કરવા માટે પ્રથમ ધરમપુર CSCમાં અને ત્યાંથી ફોરેન્સિક PM માટે સુરત મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગળે ફાંસો ખાવામાં પ્રથમ જે ટોવેલ હતું એ ટોવેલ સાથે જે જેકેટ પહેરેલ હતું એ જેકેટની દોરી સાથે ગાંઠ મારી અને ઉપર બારીમાં સળિયામાં ટોવેલ બાંધી અને દોરીથી ગળે ફાંસો ખાઈ. સર, આરોપી જોડે કોઈ બીજો કોઈ આરોપી પણ હતો સાથે? હા, એક પ્રોહિબિશનનો આરોપી છે સાથે, એની તપાસ ચાલે.